हेलो फ्रेंड्स, हवे आजे आपणे वोकेबुलरी 4 ऊपर जईशुं। बराबर, आपणी 1 થી 3 વોકેબ્યુલરીની એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ હતી। હવે 4થી એક્સરસાઇઝની અંદર આપણે જોતા જઈએ તો એની અંદર એડિટિંગ કરવાનું છે। એડિટિંગ એટલે આ એક્સરસાઇઝમાં કરવાનું છે શું કે આપેલા વાક્યમાં કોઈ એક શબ્દ કોઈક એક જગ્યાએ મિસ થઈ ગયેલો છે તો આપણે યોગ્ય જગ્યા ઉપર એ શબ્દને ઉમેરવાનો છે। બરાબર, ને કૌંસની અંદર એ શબ્દો આપેલા પણ છે। જો આપણે ધીરે ધીરે વાંચતા જઈએ એટલે ખ્યાલ આવશે। ધ પીપલ ઓફ ભાવનગર હેવ રેઝેડ ધ ડિમાન્ડ ફોર ભાવનગર તારાપુર રેલવે લાઇન ફોર મેની ઇયર્સ। બરાબર, તો શું કહે છે કે ભાવનગરના લોકો જે હતા એ લોકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો તો શાના માટે ડિમાન્ડ કરી હતી, શાની ડિમાન્ડ કરી હતી કે તો કે ભાવનગર અને તારાપુરની રેલવે લાઇન સ્થપાય એના માટેની એ લોકોએ ડિમાન્ડ કરી હતી। તો અહીંયા ઘડી કયો શબ્દ નથી લખાયો? રેઝેડ। બરાબર, એ રેઝેડ એનો યોગ્ય શબ્દ છે। ચાલો હવે બીજું વાક્ય જોઈએ। અવર ગવર્મેન્ટ્સ હેઝ સ્ટાર્ટેડ અ સ્કીમ ઓફ ગિવિંગ એલઈડી બલ્બ। તો ગવર્મેન્ટે જે સ્કીમ કરી છે એ કઈ સ્કીમ છે? તો કે એલઈડી બલ્બ આપવાની સ્કીમ છે। બરાબર, એકલું બલ્બ એવું લખેલું છે, એની જગ્યાએ તમારે શું લખવાનું છે? એલઈડી બલ્બ્સ ટુ ધ નીડી પીપલ। નીડી પીપલ એટલે કોણ? તો કે જરૂરિયાતવાળા લોકોને। તો ગવર્મેન્ટ દ્વારા એક નવી સ્કીમ ચાલુ થઈ છે અને એ સ્કીમ પ્રમાણે એલઈડી બલ્બ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે। બરાબર, એ રીતની વાત છે। ચલો એના પછી છે, વેરી સૂન ગુજરાત ગવર્મેન્ટ વિલ રિક્રુટ। રિક્રુટ કરવું એટલે શું? નિમણૂક કરવી। બરાબર, તો વેરી સૂન ગુજરાત ગવર્મેન્ટ વિલ રિક્રુટ અબાઉટ 45,000 પર્સન્સ ઇન વેરિયસ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ્સ। બરાબર, તો વિલ પછી આપણને રિક્રુટ શબ્દની જરૂર છે। તો રિક્રુટ કરવું એટલે શું? નિમણૂક કરવી। તો 45,000 લોકોને જુદા જુદા એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની અંદર લેવાનું ગુજરાત ગવર્મેન્ટ દ્વારા નક્કી થયું છે એવું કહેવા માગે છે, વેરી સૂન, બહુ થોડા સમયમાં। આ બધા વાક્યો જસ્ટ તમારા નોલેજ માટેના છે। બરાબર, એના પછી છે, ઇન ગુજરાત વી ફેસ સ્કોર્ચિંગ હીટ। ગુજરાતની અંદર દઝાડી દે તેવી ગરમીનો આપણે અહેસાસ કરીએ છીએ ઓફ ધ સન ડ્યુરિંગ મે એન્ડ જૂન। મે મહિનો અને જૂન મહિનો આવે ત્યારે ગુજરાતની અંદર જાણે દઝાડી દે એવી ગરમીનો આપણે અહેસાસ કરીએ છીએ। ક્લિયર, તો આ રીતે એડિટિંગ કરીને આપણે જે જગ્યા ઉપર શબ્દોને લખવાના છે એ શબ્દો તમારે અહીંયા ઉમેરવાના છે, માટે એને કીધું એડિટિંગ કરેલું કહેવાય। બરાબર, ચાલો હવે જનરલ નોલેજ માટેની એક વોકેબ્યુલરી છે, એમાં કોઈ એક વાક્ય આપેલું છે અને એ વાક્યની અંદર ભૂલ ભરેલું લખેલું છે, માટે લખ્યું છે કે ટ્રુ ઓર ફોલ્સ અને ઇફ ફોલ્સ કરેક્ટ ધેન। ખરા ખોટા જાતે વિચારવાના છે અને પછી એમાંથી જે ખોટું વાક્ય હોય એને તમારે કરેક્ટ કરવાનું છે। એનું એક એક્ઝામ્પલ અંદર આપેલું છે તમારી ચોપડીની અંદર, એ છે આરઝુ વોન ધ ઇલેક્શન ઓફ વિલેજ। આરઝુ ક્યાંનું ઇલેક્શન જીત્યા છે? વિલેજનું। બરાબર, સી વોઝ ઇલેક્ટેડ એઝ અ તલાટી, તો આ તો ફોલ્સ કહેવાય। તો ગામની અંદર જે ઇલેક્શન જીતે એ કોણ બને? સરપંચ બને, તલાટી તો ના બને। તલાટી કોણ બને? તાલુકાની અંદર જે હોય તે તલાટી બને। બરાબર, તો આરઝુ વોન ધ ઇલેક્શન ઓફ ધ વિલેજ, સી વોઝ ઇલેક્ટેડ એઝ ધ સરપંચ। તો તલાટીની જગ્યાએ શું વાક્યમાં લખવું પડે? સરપંચ લખવું પડે। બરાબર, વોકેબ્યુલરી 5નું પહેલું વાક્ય આપણે જોઈએ, વી વિઝિટેડ ઘોઘા લાસ્ટ વીક બીકોઝ વી વોન્ટેડ ટુ લોન્ચ અ ન્યૂ પ્રોજેક્ટ। બરાબર, અમે ગયા અઠવાડિયે ઘોઘા સ્થળ છે ઘોઘાની મુલાકાત લીધી, શાના માટે? તો કે ટુ લોન્ચ, ટુ લોન્ચ કરવું એટલે શું? શરૂઆત કરવી અથવા તો સ્થાપવું। બરાબર, તો નવી શરૂઆત કરવા માટે અમે ઘોઘાની મુલાકાત લાસ્ટ વીક લીધી હતી એમ કહે છે। બરાબર, હવે આ વાક્ય ટ્રુ છે, ગ્રામેટિકલી પણ સાચું છે
અને એમાં કોઈ બીજી જગ્યાએ બદલાવ કરવાની જરૂર લાગતી નથી. તો આ ટ્રુ વાક્ય છે એટલે આપણે એમાં કશો ફેરફાર કરવાની જરૂર નથી. જુઓ એના પછીનું બીજું વાક્ય છે, ધેર આર લ્યુનર પેનલ્સ ઇન અવર વિલેજ. હવે લ્યુનર પેનલ, લ્યુનર એટલે પ્રકાશિત થતું હોય તેવી વસ્તુને આપણે લ્યુનર કહીએ, બરાબર. પરંતુ અહીંયા લ્યુનર ની જગ્યાએ કહો પેનલ કેવી હોય છે, સોલાર પેનલ હોય છે. ગામની અંદર આપણે જે પેલું ભણ્યા એના અંદર સોલાર પેનલ ફિટ કરવામાં આવતી, લ્યુનર પેનલ ફિટ કરવામાં આવતી નથી, આવું કંઈ હોતું નથી. તો ધેર આર સોલાર પેનલ્સ ઇન અવર વિલેજ, તો આ એનું વાક્ય સાચું બનશે. ક્લિયર મિત્રો, આ બધી જ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં લખવાની છે, એટલે સાથે સાથે નોંધતા જ જજો, બરાબર. ચલો એના પછી લખ્યું છે, સોલાર પાવર ઇઝ અ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ. હવે આખો આપણે સોલાર પાવર અને સોલાર પેનલ વિશેની વાતો કરી તો એમાં કોઈ જગ્યાએ સ્મોકફુલ આવતું હતું ના, સ્મોકફુલ ના કહેવાય, એને કેવું કહેવાય, સ્મોકલેસ કહેવાય. તો આ એની ભૂલ છે, માટે શું લખશો, સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ક્લિયર, તો આ રીતે તમારે વાક્યને કરેક્ટ કરવાનું છે. ચલો એના પછી નેક્સ્ટ સેન્ટન્સ જે છે એમાં જરા ધ્યાનથી સમજીએ. ઇન રિસન્ટ ટાઈમ્સ મોસ્ટ પીપલ યુઝ ફ્લોરોસન્ટ લેમ્પ્સ ટુ સેવ ઇલેક્ટ્રિસિટી. હવે તમારા ઘરમાં પણ ફ્લોરોસન્ટ લેમ્પ એવું કશું હોતું નથી. આ ફ્લોરોસન્ટ લેમ્પ એની જગ્યાએ કહેવા શું માંગે છે કે એલઈડી લેમ્પ, બરાબર. તો અત્યારે એલઈડી લેમ્પ આપણે વાપરીએ છીએ અને એનાથી ઇલેક્ટ્રિસિટીમાં બચત થઈ શકે છે, માટે ફ્લોરોસન્ટની જગ્યાએ શું આવશે, એલઈડી આવશે. તો ઇન રિસન્ટ ટાઈમ્સ મોસ્ટ પીપલ યુઝ એલઈડી લેમ્પ્સ ટુ સેવ ઇલેક્ટ્રિસિટી, બરાબર. તો આ રીતે આ વાક્ય ટ્રુ બનશે, સાચું બનશે. ચલો એના પછીનું પાંચમું વાક્ય છે એને આપણે જોઈએ. મોસ્ટ ઓફ અવર વુમન, મોટાભાગની આપણા સમાજની જે સ્ત્રીઓ છે એની વાત છે. તો કે મોસ્ટ ઓફ અવર વુમન સ્ક્વેન્ડર ઇન વોચિંગ ટીવી સિરિયલ્સ ઓફ ફેમિલી ડ્રામા. સામાન્ય રીતે સ્ત્રીઓને કામકાજ પૂરું થાય પછી જો ઘરેલું સ્ત્રીઓ હોય તો એ સ્ત્રીઓ ઘણું ખરું પોતાનો સમય ટીવી સિરિયલમાં જે ફેમિલી ડ્રામા બતાવતા હોય એવી સિરિયલો જોવાનું પસંદ કરે છે. તો આ વાક્ય પણ ગ્રામેટિકલી સાચું છે. ક્લિયર, તો આ રીતે તમારી વોકેબ્યુલરી 5 પણ કમ્પ્લીટ થાય છે. તો વોકેબ્યુલરી 4 અને વોકેબ્યુલરી 5 કમ્પ્લીટ કરી. ચાલો મિત્રો હવે આપણે જોઈએ વોકેબ્યુલરી 6. આ વોકેબ્યુલરી 6 જે છે જમ્બલ આલ્ફાબેટ્સની છે. અહીંયા ઘડી થોડાક સ્પેલિંગ આપ્યા છે અને સ્પેલિંગ ટ્રિકી આપેલા છે, જેથી કરીને એનો એક મતલબ તો થાય છે પણ જો એના એ જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને, એટલે કે આપેલા સ્પેલિંગના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને તમે નવો સ્પેલિંગ બનાવી શકો જે આપણા વાક્યના સંદર્ભમાં સાચો હોઈ શકે, બરાબર. તો એ રીતે અહીંયા લખ્યું છે મેટાલિક. હવે મેટાલિક એટલે ધાતુનું, પણ આપણા વાક્યના સંદર્ભમાં આના આ જ મૂળાક્ષરોથી એક બીજો શબ્દ પણ બની શકે છે, એ કયો છે, ક્લાઇમેટ. હવે જોઈએ કે આપણા વાક્યની અંદર મેટાલિક ફિટ થશે કે ક્લાઇમેટ ફિટ થશે, જરા જુઓ ધ્યાનથી. ધ મેટાલિક ઓફ ધીસ રીજન, એવું બોલાય નહીં બોલાય, શું બોલાશે, ધ ક્લાઇમેટ ઓફ ધીસ રીજન ઇઝ હ્યુમિડ. તો આ રીજન એટલે પ્રદેશ, આ પ્રદેશનું વાતાવરણ, ક્લાઇમેટ એટલે વાતાવરણ કેવું છે, ભેજવાળું છે. સો બીઈંગ એન અસ્થમા પેશન્ટ, તો અસ્થમા પેશન્ટ હોવાના કારણે યુ કાન્ટ સ્ટે હિયર, તો તમે અહીંયા રહી શકશો નહીં. સામાન્ય રીતે અસ્થમાની જેને બીમારી હોય એ લોકો ભેજવાળા વાતાવરણમાં બહુ સારી રીતે શ્વાસ લઈ શકતા નથી હોતા. ક્લિયર, ઓકે. હવે નેક્સ્ટ વર્ડ છે અનક્લોઝ. હવે અનક્લોઝ આ જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આપણે એક બીજો શબ્દ બનાવ્યો, કાઉન્સેલ, બરાબર. અહીંયા બધા જ આપેલા જે શબ્દ મૂળાક્ષરો છે એ જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને તમારે નવો શબ્દ જાતે ક્રિએટ કરવાનો છે, એવી આ એક પ્રકારની એક્સરસાઇઝ છે, બરાબર. ચલો હવે આપણે અહીંયા જોઈએ, ડૉક્ટર બત્રાસ કાઉન્સેલ
टू आस्था फॉर हर चूजिंग अ कैरियर प्रूव्ड फ्रूटफुल. बराबर. तो बत्रासनी काउंसिल, काउंसिल એટલે સલાહ, તો ડોક્ટર બત્રાએ જે આસ્થાને સલાહ આપી એ એના કેરિયર ચૂઝિંગ માટે એટલે કે કારકિર્દીના પસંદગી માટે ખૂબ જ ફ્રૂટફુલ રહી. ફ્રૂટફુલ એટલે શું? તો કે બહુ જ ફળદાયી રહી. બરાબર. બહુ કામની રહી. આપણી સાયન્સમાં જોઈએ તો આપણે એને શું કહીએ? બહુ કામવાળું રહ્યું. મતલબ કે એ ખૂબ કામમાં લાગી, એમની આપેલી સલાહ ખૂબ કામમાં લાગી. ક્લિયર. ચાલો એના પછીનો નેક્સ્ટ વર્ડ છે ડેન્સિટી. હવે ડેન્સિટીનો એક મતલબ શું છે? ગાઢ. બરાબર. પણ એના ઉપરથી આપણે શબ્દ આ જ મૂળાક્ષરોને ઉપયોગ કરીને આપણે શું લખવાનું છે? ડેસ્ટિની. બરાબર. ડેસ્ટિની એટલે ભાગ્ય. ઇટ વોઝ દશરથ ડેસ્ટિની. દશરથ, રાજા દશરથની વાત છે. ઇટ વોઝ દશરથ ડેસ્ટિની ધેટ હી વુડ ડાય વેન નન ઓફ હિઝ સન્સ વોઝ પ્રેઝન્ટ ધેર. હવે આપણને બધાએ ખબર જ છે, આપણે રામાયણ જોયું, જ્યારે દશરથ રાજા ભગવાનની ઘેર ગયા ત્યારે એમના ચાર છોકરા હોવા છતાં એક પણ છોકરો એમની પાસે હાજર હતો નહીં. બરાબર. તો ઇટ વોઝ દશરથ ડેસ્ટિની. તો દશરથ રાજાનું આ ભાગ્ય હતું કે એમને, એમનું નસીબ એવું હતું કે એમના ચાર છોકરા હોવા છતાં પણ એક પણ છોકરો એમની પાસે હતો નહીં. નેક્સ્ટ વર્ડ છે ઇન્સર્ટેડ. હવે ઇન્સર્ટેડ ઉપરથી શબ્દ આપણે બનાવ્યો છે રેસિડન્ટ. રેસિડન્ટ એટલે નિવાસસ્થાન. બરાબર. મિસ્ટર ખાન નિવાસસ્થાન કહો અથવા તો રહેવાસી કહો એ પણ ચાલે. મિસ્ટર ખાન ઇઝ અ રેસિડન્ટ ઓફ ધીસ સોસાયટી. મિસ્ટર ખાન એ આ સોસાયટીના કોણ છે? રહેવાસી છે. ઓફ ધીસ સોસાયટી સો હી મસ્ટ પે ધ મેન્ટેનન્સ ચાર્જીસ. હવે આપણે જે સોસાયટીમાં રહેતા હોય એ સોસાયટીનો મેન્ટેનન્સ ચાર્જ તો ભરતા જ હોઈએ. તો મિસ્ટર ખાને પણ આ સોસાયટીના રહેવાસી હોવાના કારણે એમને આ મેન્ટેનન્સ ચાર્જ ભરવાનો છે, એમ કહેવા માંગે છે. ક્લિયર. ચાલો હવે આગળ જુઓ શું કહે છે. રિસાઇડ. રિસાઇડ એટલે પણ રહેવું એવું થાય છે. એના ઉપરથી શબ્દ કયો બને છે? ડિઝાયર. ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા, એ સેન્સમાં આપણે ભણેલા છે. તો જુઓ, બ્રિંદાઝ ડિઝાયર ટુ એજ્યુકેટ હર ડોટર ઇન ઇંગ્લિશ મીડિયમ. બ્રિંદાની ઈચ્છા પોતાની દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાની હતી સ્કૂલ, વોઝ ફૂલફિલ્ડ એઝ ધ શિફ્ટેડ ટુ બરોડા. એ લોકો બરોડા શિફ્ટ થયા ત્યારે એની એ ઈચ્છા પૂરી થઈ. ફ્રોમ અ સ્મોલ વિલેજ, નાના ગામમાંથી તે લોકો બરોડા જેવી સિટીમાં ગયા એટલે બ્રિંદાની જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂરી થઈ. ક્લિયર. તો આ રીતે તમારી વોકેબ્યુલરી સિક્સમાં આ જે રિસાઇડ છે એ જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને એક બીજો શબ્દ બન્યો છે ડિઝાયર. ક્લિયર. ચાલો એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે એમાં ડિઝાઇન. ડિઝાઇન ઉપરથી તમારે શબ્દ બનશે શાઇનેડ. બરાબર. દે હેવ શાઇનેડ ધ કોન્ટ્રાક્ટ. તે લોકોએ કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે. સો ઇટ ઇઝ અ બીટ લેટ ટુ ચેન્જ ધેર માઇન્ડ્સ નાઉ. બરાબર. એકવાર તમે નક્કી કરી દીધું હોય પછી કોન્ટ્રાક્ટ તમારો સાઇન થઈ જાય પછી તમારે એની અંદર કોઈ ફેરફાર થઈ શકતો નથી. એટલા માટે કહ્યું છે કે અ બીટ લેટ. તો એ હવે થોડું મોડું થઈ ગયું છે, હવે એ કાર્ય આગળ દિમાગ, એમનું દિમાગ બદલવાનો મતલબ શું છે અહીંયા ઘડી? ચેન્જ માઇન્ડ કરવાનો મતલબ કે એમનો હવે વિચાર બદલી શકાય એમ છે નહીં. મતલબ કે એમણે જે સાઇન કરી છે સંપૂર્ણ વિચાર સાથેની સાઇન કરી છે, હવે એમાં કંઈ ફેરફાર થઈ શકશે નહીં. ક્લિયર. ઓકે. હવે સાતમી એક્સરસાઇઝ. સાતમી એક્સરસાઇઝની અંદર પણ એક પેરેગ્રાફ આપેલો છે અને આ પેરેગ્રાફની ઉપર કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દો એના વાક્યના અર્થ પ્રમાણે આપણે જે તે જગ્યા ઉપર ફિટ કરવાના છે. મિત્રો, અહીંયા ઘડી સુધા મૂર્તિ નામના જે લેખિકા છે એમના વિશેનું આ એક સરસ મજાનું એમના જીવનની એક ઘટના બની છે, એ ઘટના વિશેનો આ પેરેગ્રાફ છે. ખૂબ સરસ મજાનો છે, એમાંથી થોડું સમજવા જેવું અને જાણવા જેવું છે. આ પણ તમારું એડિટિંગનો જ પેરેગ્રાફ છે. જુઓ, સુધા મૂર્તિ ફાઉન્ડ દેટ હનુમાન થાપા
વોઝ અ બ્રિલિયન્ટ બોય, બરાબર. હનુમાન થાપા છોકરાનું નામ છે. તો સુધામૂર્તિ નામના જે લેખિકા છે એમણે જોયું કે બ્રિલિયન્ટ એક છોકરો હતો જેનું નામ હનુમાન થાપા હતું અને બ્રિલિયન્ટ બોય હતો, બરાબર, બહુ જ હોશિયાર હતો. બટ અનફોર્ચ્યુનેટલી, પરંતુ કમનસીબે, હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી ફર્ધર. પરંતુ એને કોઈ એવો પ્રોબ્લેમ હતો કે જેના કારણે એ વધારે આગળ ભણી શકે એમ નહોતો, બીકોઝ ઓફ હિઝ પોવર્ટી. તો એને પ્રોબ્લેમ શું હતો? ગરીબાઈ એને બહુ મોટો પ્રોબ્લેમ હતો. તો ગરીબ હોવાના કારણે પોતે વધારે આગળ ભણી શકે એમ ન હતો. સી વોન્ટેડ ટુ કન્ટ્રીબ્યુટ ઇન હિઝ સ્ટડી. હવે જે આ સુધામૂર્તિ હતા, એ સુધામૂર્તિ પોતે ઈચ્છતા હતા કે પોતે એના હનુમાન થાપાના અભ્યાસ માટે થોડુંક કન્ટ્રીબ્યુટ કરે, એટલે કે થોડુંક પ્રદાન કરી આપે, એને પૈસા થોડા ભેગા કરી આપે. સી ટોક્ડ અબાઉટ ધીસ ઇસ્યુ ઇન હર સ્ટાફ. હવે આ બાબતની તેમણે પોતાના સ્ટાફ સાથે ચર્ચા કરી, બરાબર. ઇસ્યુ એટલે આ બાબત. તો આ બાબતની તે લોકોએ એમની સાથે ચર્ચા કરી. કોની સાથે? પોતાના સ્ટાફ સાથે. એન્ડ ધે પુલ્ડ ઇન 1 લાખ રૂપીસ. અને સ્ટાફના બધા લોકોએ ભેગા થઈને કેટલા રૂપિયા એમના માટે ભેગા કર્યા? હનુમાન થાપા માટે 1 લાખ રૂપિયા, બરાબર. ધે હેડ અ લિટલ ડિસ્પ્યુટ ઓવર ધ કોર્સ ઓફ હિઝ ચોઇસ. હવે સ્ટાફના લોકોએ પૈસા તો આપ્યા, પણ પૈસા આપ્યા પછી એને પૂછ્યું બધાએ કે આ વ્યક્તિ કયો કોર્સ કરવા માંગે છે. તો કયા કોર્સ માટે એ થોડું ડિસ્પ્યુટ હતું કે સુધામૂર્તિ પોતે કયો કોર્સ કરાવવા માંગે છે, અથવા તો પેલો હનુમાન થાપા નામનો જે સ્ટુડન્ટ છે એ પોતે કયો કોર્સ કરવા માંગે છે. તો બેના ડિફરન્સમાં થોડુંક ડિસ્પ્યુટ હતું, એટલે થોડો મતભેદ હતો, બરાબર. ફાઇનલી ધ ઇસ્યુ વોઝ રિઝોલ્વડ. પરંતુ અંતે આ જે બાબત હતી કે ભાઈ કયું કેરિયર લેશે અથવા તો કઈ રીતે એ આગળ અભ્યાસ કરશે, એની ચોઇસમાં શું હશે, તો એના માટેનો એક ઉકેલ મળ્યો. કયો મળ્યો? રિઝોલ્વડ બાય એમ્પાવરિંગ અ સિનિયર કલીગ, બરાબર. સશક્ત એવા એક સિનિયર કલીગ હતા ટુ ટેક ડિસિઝન. તો આ બાબતનું જે ડિસિઝન લેવાનું હતું એના માટે એમના એક સિનિયર કલીગની પણ એમણે સલાહ લીધી હતી. ઇઝ ઇટ ક્લિયર? તો મિત્રો, અહીંયા તમારું વોકેબ્યુલરી 7 પણ કમ્પ્લીટ થાય છે, અને આ સાથે આપણો ફર્સ્ટ લેસન અને ફર્સ્ટ લેસનની સાથે સાથ વોકેબ્યુલરીની એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. હવે મિત્રો, મારે બીજું તમને એક એવું કહેવાનું હતું કે તમારે જે શોર્ટ નોટ છે, એ શોર્ટ નોટ માટે આપણે જે પ્રશ્નોના જવાબ મોઢે કર્યા છે એને બરાબર પાક્કા કરવાના છે, અને એને કઈ રીતે તમારે લખવાના છે એમાં જસ્ટ એક શોર્ટ નોટ આપેલી હોય અને એની નીચે પ્રશ્નો જ આપેલા હોય, અને એ પ્રશ્નોના જવાબ લખો એટલે તમારી શોર્ટ નોટ તૈયાર થઈ જાય છે, બરાબર. એટલે શોર્ટ નોટ માટે તમારે જાતે તૈયારી કરવી પડશે. સાથે સાથે આપણે બીજું જે કંઈ રાઇટિંગ માટેનું જોવાનું છે, એ રાઇટિંગ માટે આપણે જ્યારે રિયલ ક્લાસની અંદર મળીશું તે વખતે વધુ ડિસ્કસ કરીશું. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે સેકન્ડ લેસન સ્ટાર્ટ કરીશું, ઓકે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ લેસન માટેની તૈયારી રાખીશું, અને આ બધી જ, એક તો તમને જે પાઠ ચલાવ્યો એના પ્રશ્નો લખાવ્યા, એના નવા શબ્દો લખાવ્યા, સાથે સાથે આ બધી એક્સરસાઇઝ કરાવી, આ બધું જ તમારે તમારી હોમવર્કની મતલબ તમારી ઇંગ્લિશની નોટબુકની અંદર લખી કાઢવાનું છે, અને પછી તેના ફોટા બને તો લાસ્ટ પેજ ઉપર તમારા પેરેન્ટ્સની સિગ્નેચર કરાવવાની છે, બરાબર. ફોટા લગભગ અપલોડ કરશો તો બહુ બધા પેજીસ થઈ જશે, એટલે ફોટાનું હમણાં ટાળજો, વાંધો નહીં, પરંતુ તમારા પેરેન્ટ્સની સિગ્નેચર કરેલું પેજ, એટલું મને છેલ્લું પેજ કે ભાઈ 1 થી 7 તમે એક્સરસાઇઝ કરેલી છે એ છેલ્લા પેજ ઉપર સિગ્નેચર કરીને મને એનો ફોટો એક મોકલી આપજો. બધા જ ફોટા મોકલવાની જરૂર નથી, ઓકે.